યુઝમાં કલમ સાથે આપનું સ્વાગત કરે છે. ત્રિકોણ મિતિ સ્વાધ્યાય 8, ત્રિકોણ મિતિનો પરિચય 8.1 દાખલા નંબર 2, એના અંદર આપેલું છે કે આકૃતિમાં ટેન પી ઓછા કોડ આર શોધો. અને અહીંયા આકૃતિ આપી દીધી છે, આકૃતિની અંદર કિંમત અહીંયા બે સાઈડ ની આપેલી છે, પીક્યુ અને કર્ણ પી આર ની કિંમત આપેલી છે, બરોબર. અને આ આકૃતિ કાટકોણ ત્રિકોણની આકૃતિ છે, એટલે ત્રીજી બાજુ આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ શોધવાની છે. જે પહેલા દાખલામાં આપણે શોધ્યો હતો તે રીતે પાયથાગોરસનો પ્રમેય લખી નાખવાનું, કર્ણ નો વર્ગ એટલે કે પી આર કર્ણ, જે પી આર નો વર્ગ બરાબર બે બાજુ પી ક્યુ અને ક્યુ આર ના વર્ગ નો સરવાળો, આ સૂત્ર મૂકી અને એની અંદર કિંમત મૂકવાની છે આપણે. તો પી આર ની કિંમત કેટલી આપેલી છે, તો કે પી આર ની કિંમત અહીંયા 13 આપેલી છે, 13 નો વર્ગ બરાબર પી ક્યુ ની કિંમત કેટલી આપેલી છે, તો કે પી ક્યુ ની કિંમત 12 આપેલી છે, વત્તા ક્યુ આર નો વર્ગ 13 નો વર્ગ, તો કે 169 બરાબર 12 નો વર્ગ, તો કે 144 વત્તા ક્યુ આર નો વર્ગ. હવે જે નાની સંખ્યા છે એની સાઈડ બદલાવીને આપણે બીજી સાઈડમાં લઈ જઈએ, એટલે કે ડાબી સાઈડમાં જે સંખ્યા છે એને ત્યાં જ રહેવા દઈએ, અને જે જમણી સાઈડમાં જે સંખ્યા આપેલી છે એને ડાબી સાઈડમાં લઈ જઈએ, તો અહીંયા 169 ઓછા 144 થશે બરાબર ક્યુઆર ની જગ્યા ઉપર જ છે, તો ક્યુઆર નો વર્ગ એની જગ્યા ઉપર રહેવા દેવાનું. હવે આ બંને ની બાદબાકી કરવાની છે, તો 169 માંથી 144 બાદ થશે તો 25 રહેશે, અને બરાબર ક્યુઆર નો વર્ગ એટલે કે ક્યુઆર નો વર્ગ બરાબર 25. હવે 25 નો વર્ગમૂળ તો કે 5, અને ક્યુઆર નો વર્ગ છે તો વર્ગ દૂર થઈ જશે એટલે અહીંયા વર્ગમૂળ નીકળી જશે. તો ક્યુઆર કેટલા આપણને મળે છે, તો કે 5 મળે છે, તો અહીંયા 5 મૂકી દેવાના. હવે આપણા મેઇન પોઈન્ટ ઉપર આપણે આવીએ કે આપણે શોધવાનું શું છે આની અંદર, તો કે 10p ઓછા કોટ આર, તો 10p ઓછા કોટ આર લખવાનું. હવે 10p એટલે કે અહીંયાથી જોવાનું, તો 10 નું મતલબ શું છે, તો કે સામેની બાજુ, તો સામેની બાજુ ક્યુઆર છેદમાં પાછળની બાજુ પી ક્યુ, બરોબર. અહીંયા લખ્યું આપણે ક્યુઆર છેદમાં પી ક્યુ ઓછા કોટ આર, કોટ આર એટલે અહીંયાથી જવાનું છે કોટને, તો કોટ શું કે છે કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, પાસેની બાજુ શું છે, તો કે ક્યુઆર, તો ક્યુઆર લખ્યું અને છેદમાં પી આર. હવે બંને ની કિંમત મૂકીએ, તો ક્યુઆર ક્યાં કેટલા છે, તો કે 5, અહીંયા 5 મીટર, પી ક્યુ કેટલા છે, તો કે 12, તો અહીંયા 12 છે, 12 મૂકી દેવાનું, ઓછા ક્યુઆર 5 છે અને પી આર છે તે પી આર નહીં પણ પી ક્યુ જે છે તે 12 છે, એટલે કે 5/12 ઓછા 5/12 બરાબર 0. તો આ રીતે દાખલા આપણે ત્રિકોણમિતિના સ્વાધ્યાય 8.1 ના ગણવાના છે.